હાલના સમયમાં કપાસમાં રહેલી જીવાતને કારણે ખેડૂતો મુકાણા છે મુશ્કેલીમાં આ કપાસમાં આવેલી જીવાતને કારણે ખેડૂત પોતાના ઘરે આ કપાસને રાખી શકતો નથી કારણ કે જો તેમના ઘરે આ કપાસને રાખે તો તેમનો પરિવાર આ જીવાતની ઝપેટમાં આવી જાય છે આ જીવાતને કારણે ખેડૂતને આ કપા ન છૂટકે વેચવો પડે છે કારણ કે ખેડૂતના ઘરે આ કપાસ રહેલો હોય તો આ કપાસમાં રહેલી જીવાત તેમના પરિવાર ને જપેટમાં લઈ લે છે એટલે આજે ખેડૂતે કપાસના પૂરતા ભાવ ન હોવાને કારણે તો પણ આ કપાસ વેચવા મજબૂર થયા છે આ કપાસમાં લેવા આવેલા મજૂરો પણ આ કપાસની ઝપેટમાં આવી જાય છે આ કપાસની આારે કામ કરતા મજૂરો કામ કરતાં કરતાં શરીર ખંજવાળવા લાગે છે અને આ કપાસમાં પડતો મૂકીને વ્યા જાય છે આ કપાસમાં હાલ આવેલી જીવાત તે જીવાતને નરી આંખે શોધતા તે જડતી નથી આ જીવાત એટલી ચૂક્ષ્મ જીવાત છે તે કે તે જોવા મળતી નથી અને હાલ આ જીવાત સૌરાષ્ટ્ર પંથકમાં આંતક મચાવ્યો છે આ આતંકના કારણે ખેડૂત મૂંઝવણમાં મુકાણા છે અને આ કપાસમાં આવું થવાનું કારણ પણ હજુ મળ્યું નથી ત્યારે હું તમને એક પ્રયોગ કહેવા જઈ રહ્યો છું તમારી ઘરે દવા છાંટવાનો પંપ હશે તે પંપમાં પંદર લીટર પાણી નાખી તેમાં ચાલીસ મિલી પ્રોફિનોફોસ દવા નાખવી અને બે શેમ્પુની પડીકી નાખવી આ બંનેને મિક્સ કરી કપાસના ઢગલા ઉપર છંટકાવ કરવો છંટકાવ કર્યા બાદ તરત જ તે કપાસને બુંગણ વડે અથવા તાલપત્રી વડે તે કપાસને ઢાંકી દેવો અને આ પ્રયોગ કરવાથી કપાસમાં રહેલી જીવાત તમને ખંજવાળ નહીં આવે અને ખેડૂતને આ જીવાતના કારણે કપાસ વેચવો નહીં પડે અને આ પ્રયોગ તમે અચૂક કરજો અને તમારા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો અને મેં અગાઉ પણ એક વિડીયો બનાવેલો છે કે જો તમને કપાસની જીવાતથી ખંજવાળ આવતી હોય તો તે વિડીયોમાં મેં ઘરેલું ઉપચાર જણાવેલો છે તો એ વિડીયો પણ જોજો અને તમારા મિત્રોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો